રાપરનો પ્રશ્ન ઉકેલવાની ખાતરી સંતોકબેન આરેઠીયાએ આપી હતી. રાપરમાં આજે સવારથી ઉમેદવાર અને તેમની મહિલા ટીમ દ્વારા 5 ગામનો વિદ્યુત વેગી પ્રવાસ કર્યો હતો. ઠેર ઠેર ઉમેદવારનું સ્વાગત. પ્રચાર ઝુંબેશ દરમિયાન સંતોકબેનની કોઠાસૂઝનો ભારોભાર વખાણ કર્યા હતા. રાપર વિધાનસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર સંતોકબેન ભજુભાઈ આરેઠીયાના આડેસર ખાતે ચૂંટણી કાર્યાલયનું ઉદ્ઘાટન કચ્છ જિલ્લા કોંગ્રેસ સમિતિના અધ્યક્ષ નરેશ મહેશ્વરી અને જાણીતા પાટીદાર આગેવાન ભજુભાઈ આરેઠીયા સહિતના મહાનુભાવો દ્વારા કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પ્રાસંગિક ઉદ્બોધનમાં પાટીદાર નેતા ભજુભાઈ આરેઠીયાએ જણાવ્યું હતું કે રાજ્યમાં કોંગ્રેસની સરકાર આવશે તો હાલ કચ્છ સહિત ગુજરાતના ખેડૂત પર જે દેણાનો બોજ રહેલો છે તે સંપૂર્ણપણે માફ કરવામાં આવશે અને ખેડૂતોને 6 કલાકને બદલે પૂરે 8 કલાક વીજ પુરવઠો આપવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી હતી. આ પ્રસંગે આડેસર ચૂંટણી કાર્યાલયનું ઉદ્ઘાટન કરતા જિલ્લા કોંગ્રેસ સમિતિના અધ્યક્ષ નરેશભાઈ મહેશ્વરીએ પોતાના પ્રાસંગિક પ્રવચનમાં જણાવ્યું હતું કે કોંગ્રેસ દ્વારા પ્રથમ વખત રાપર બેઠક પર મહિલાને અને પાટીદાર સમાજને મહત્વ આપવામાં આવ્યું છે, ત્યારે આ બેઠક ઉમેદવાર સંતોકબેન ભજુભાઈ આરેઠીયાનું જ્વલંત વિજય થશે તેવો વિશ્વાસ વ્યક્ત કરવામાં આવ્યો હતો. આડેસર કાર્યાલયના ઉદ્ઘાટન વેળાએ ઠંડીમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા અને ખાસ કરીને ભજુભાઈ આરેઠીયા તથા નરેશ મહેશ્વરીના ઉદ્બોધનને સાંભળવા ઉત્સુક બન્યા હતા. આડેસર કાર્યાલયના ઉદ્ઘાટન વેળાએ કોંગ્રેસના પદાધિકારીઓએ પ્રથમ ભજુભાઈ આરેઠીયા અને નરેશ મહેશ્વરીનું ભાવભીનું સ્વાગત કર્યું હતું. ત્યારબાદ વિધિવત રીતે કાર્યાલય ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. દરમિયાન રાપર વિધાનસભા બેઠકના મહિલા ઉમેદવાર સંતોકબેન ભજુભાઈ આરેઠીયાએ ગઈકાલે રાપર તાલુકાના નીલપર, બાદરગઢ અને ખીરાઈ વગેરે ગામનો પ્રવાસ કર્યો હતો. આ પ્રવાસ દરમિયાન તેમની સાથે નવલબેન બાબણિયા, કુંવરબેન આરેઠીયા, આનંદીબેન ચૌધરી, હંસાબેન આરેઠીયા, કૃષ્ણબેન આરેઠીયા, શાંતિબેન ગોઠી, રીટાબેન ચૌધરી વગેરે ઉપસ્થિત રહ્યા હતા. જ્યારે આજરોજ ઉમેદવાર સંતોકબેનની સાથે નવલબેન અને હંસાબેન હરિજન, વર્ષાબેન સોની, હંસાબેન દરજી, વાલીબેન ગોઠી, નૈનાબેન આરેઠીયા, નૈનાબેન ગામી, પ્રતાપબા જાડેજા, પુષ્પાબેન બાવાજી, ખીમજીભાઈ આરેઠીયા, સિરાજભાઈ નોતિયાર વગેરે ઉપસ્થિત રહ્યા હતા. તેમની ઉપસ્થિતિમાં રાપર તાલુકાના સુઈ, પીછાણા સહિત 5 ગામનો પ્રવાસ કર્યો હતો અને લોકસંપર્ક દરમિયાન ઘરે ઘરે ઉમેદવાર સહિત તેમની ટીમ મહિલાઓને મળી સ્થાનિક પ્રશ્નો અંગે જાણકારી મેળવી હતી. તેમણે જણાવ્યું હતું કે તેઓ વિજેતા થયા બાદ ખાસ કરીને રાપર પંથકના મહિલાઓના જે વણ ઉકેલાયેલા પ્રશ્નો છે તેનો પ્રથમ ઉકેલ લાવવામાં આવશે તેવી ખાતરી આપી હતી. ખાસ કરીને રાપર વિધાનસભાની બેઠક પર કોંગ્રેસના મહિલા ઉમેદવાર સંતોકબેન ભજુભાઈ આરેઠીયાની પ્રચાર ઝુંબેશમાં કોઠાસૂઝ ભારોભાર પ્રશંસનીય બની છે. રાપર વિધાનસભા ઉમેદવાર મારા ધર્મપત્ની સંતોકબેન આરેઠીયા, આપ સૌ ઉપસ્થિત કાર્યકર ભાઈઓ, બહેનો, વડીલો અને મિત્રો, આપણે કોઈ લાંબી વાતો નથી કરવી, પરંતુ ગુજરાત એસેમ્બલીની આપણી કચ્છની 6 સીટ આપણે કોંગ્રેસને અપાવીએ અને ગુજરાત એસેમ્બલીમાં આપણો પંજો લહેરાય અને ગુજરાત એસેમ્બલી, ગુજરાત વિધાનસભા કોંગ્રેસની રચાય એવા આપ સૌ આગેવાનો પ્રયત્ન કરો અને જો આપણી સરકાર રચાશે તો ભવિષ્યમાં જે પણ દુવિધાઓ થઈ, જે પણ વિકાસ કાઢો છો, એ વિકાસને સાજો કરવા માટે આ કોંગ્રેસ પ્રતિબદ્ધ છે. છેલ્લા 22 વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું શાસન ખાલી વાતોના વડા કર્યા, બિલકુલ વિકાસ નહીં, પરંતુ પેપર ઉપર દેખાતો વિકાસ. મને યાદ છે માનનીય વડાપ્રધાન શ્રી ભુજ આવ્યા હતા ત્યારે એમણે બહુ મોટી જાહેરાત કરી, મારે કચ્છને સિંગાપુર બનાવવું છે. આ વાત કચ્છને જોઈ રહ્યા છો, કઈ ટાઈપનું સિંગાપુર છે, કાયદો વ્યવસ્થામાં શું છે, રોડ રસ્તાઓની હાલત શું છે, શિક્ષણની હાલત શું છે, આ બધી હાલતોને ઠીક તંદુરસ્ત કરવા માટે કોંગ્રેસ આવે છે.